અમદાવાદની પારેખ હોસ્પિટલમાં એક દર્દીનું તબીબીના બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ થયો છે. 21 વર્ષીય વિશાલ રાઠોડના અકસ્માત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબની બેદરકારીના કારણે તેનું મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે. પરિવારનો આરોપ છે કે વિશાલને પહેલા 14 ફેબ્રુઆરીએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાંથી 6 ફેબ્રુઆરીએ તેને ડિસ્ચાર્જ કરાયો. તેની તબિયત ફરી બગડી અને તેને 12મી તારીખે હોસ્પિટલ લાવવામાં આવ્યો. ત્યાંથી તે ભાનમાં આવ્યો જ નહીં અને તેનું મોત થયું. સાથે છેલ્લા 2 દિવસથી તબીબ તેને મળતા જ ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. 14 જાન્યુઆરીએ દાખલ કર્યો હતો, 6 જાન્યુઆરી એમને, 6 ફેબ્રુઆરી એને ડિસ્ચાર્જ કર્યું છે. અને ડિસ્ચાર્જ કરતા સમયે એ માણસ કમ્પ્લીટ હલન ચલન કરે, બોલે, ફોન ઉપર પણ વાત કરે, બરોબર. એના પછી એને થોડુંક ટ્રીટમેન્ટ એની ખરાબ થઈ, બાકી 12 તારીખે અમે એને પાછા હોસ્પિટલમાં લાયા, એની ટ્રીટમેન્ટ કરી, બરોબર. પણ એના પછીથી એ હોશમાં આવ્યો નથી. હા, અને આ લોકોએ બેદરકારીથી મારા ભાઈનું જોખમ લીધું છે, એનું મૃત્યુ થયું છે અત્યારે. આ અંગે હોસ્પિટલના સંચાલકોને પૂછવામાં આવતા તેમણે તમામ આરોપો ફગાવ્યા. હોસ્પિટલનો દાવો છે કે તબીબ પણ નિયમિત સારવાર માટે આવતા હતા, પરંતુ વિશાલનું હૃદય બંધ થઈ જવાના કારણે તેમનું મોત થયું હતું. દેવેનભાઈ ઝવેરી જે એમના કન્સલ્ટન્ટ છે, જે ડેઈલી આવે છે વિઝિટમાં, કાલે બી મોર્નિંગમાં આવીને બધું જ એમને એક્સપ્લેન કરી દીધું છે. અને પછી અમારા મોર્નિંગમાં ફિઝિશિયન હોય છે, ઇન્ચાર્જ ડૉક્ટર હિનેશ આચાર્ય, એ સવારે અહીંયા જ હોય છે અને એમને બી બધું જોયું છે. અને પછી 11:30 જેમને જ્યારે એવું લાગ્યું કે એમને હાર્ટ બંધ થઈ ગયું છે, ત્યારે અમે એમના એક રિલેટિવ્સ હતા, નામ તો ખબર નથી, પણ એ રિલેટિવ્સ બી અહીંયા ઊભા હતા, એમને બધું સમજાયું.